જામનગરમાં વકીલની હત્યાને લઈને બાર એસોસિએશન બહાર આવ્યું છે, ત્યારે બાર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં વકીલની હત્યાના મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું. જામનગર બાર એસોસિએશનના સમર્થનમાં નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે વકીલની હત્યાના વિરોધમાં બાર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરવામાં આવી, તેમજ મૃતક વકીલના પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે વકીલો પોતાના કાર્યથી અળગા રહ્યા હતા. એમને ગોળીબાર કરીને એમની હત્યા કરવામાં એ જામનગર બાર એસોસિએશનના સમર્થનમાં અને હારુણભાઈ એડવોકેટ જે છે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે અમે નર્મદા જિલ્લા બાર એસોસિએશન આજરોજ કામકાજથી અળગા રહેલા છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે, જે ઘણા વર્ષોથી એ બિલ પાસ નથી થઈ રહ્યું, એ બિલ પાસ થાય અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે અને અમારા વકીલ પરિવારનું રક્ષણ માટેની જે એ હેતુથી અમે આજરોજ ઠરાવ કરેલો છે અને અત્યારે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરેલો છે અને ભવિષ્યમાં પણ જો આવા કાર્યક્રમોની જરૂર પડશે તો અમે એ રીતના કાર્યક્રમ કર